વિશ્વનું વધતું તાપમાન હવામાન વૈજ્ઞાનિકો માટે ચિંતાનું કારણ બની રહ્યું છે આર્જેન્ટિનાના એક રિસર્ચ અનુસાર એન્ટાર્કટિકામાં અઢાર પૂર્ણાંક ત્રણ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે ગુરૂવારે લેવામાં આવેલું આ તાપમાન પહેલા નોંધવામાં આવેલા ઉચ્ચતમ તાપમાન કરતાં પૂર્ણાંક આઠ ડિગ્રી સેલ્શિયસ વધારે છે આ પહેલા માર્ચ બે હજાર પંદરમાં સત્તર પૂર્ણાંક પાંચ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું આ તાપમાન ઉત્તર પશ્ચિમ શિખર એન્ટાર્કટિકા પર રેકોર્ડ કરવામાં આવ્યું છે જે પૃથ્વીનું સૌથી વધુ ઝડપથી ગરમ થતું ક્ષેત્ર છે સંયુક્ત રાષ્ટ્ર મોસમ વિજ્ઞાન સંગઠને આ અંગેની પુષ્ટિ કરી છે કે છેલ્લા પચાસ વર્ષમાં એન્ટાર્કટિકા મહાદ્વીપનું તાપમાન આશરે ત્રણ ડિગ્રી સેલ્શિયસ વધ્યું છે સંગઠને એ પણ જણાવ્યું છે કે પશ્ચિમ તટ પર આશરે સત્યાશી ટકા ગ્લેશિયર ઓગળી રહ્યું છે એ ઉમેર્યું છે કે વિશ્વમાં વધી રહેલા તાપમાનના કારણે ગત બાર વર્ષમાં ગ્લેશિયર ઝડપથી ઓગળી રહ્યું છે જેના કારણે સમુદ્રનું સ્તર વધી રહ્યું છે